5. While they were watching TV, the phone rang. જારે તેઓ ટીવી જોતા હતા, ફોન ની રીંગ વાગી. 6. It was raining, so we didn't go out. વર્સાત પર્તો હતો, તેથી અમે બહાર ગાયા નહી. વ વાક્ય નંબર ચાર પાંચ માં ચોક્કસ સમયનો ઉલ્લેખ કર્યો નથી પરંતુ એક ઘટના ઘટી ત્યારે બીજી ક્રિયા ચાલતી હતી તેવું દર્શાવાયું છે વાક્ય નંબર છ નો અર્થ થાય કે જયારે અમે જવાના હતા તે સમયે વરસાદ ચાલતો હતો વાક્ય રચના કર્તા પ્લસ વોસ કે વેર પ્લસ આઈ એન જી વાળું ક્રિયાપદ નું રૂપ પ્લસ કર્મ તથા અન્ય શબ્દો

4. Where was Raj sleeping? Raj kya suto hato? 5. How fast were you riding the bicycle? When you fell, jare tu padyo, tyare ketli cycle chalauto hato? 6. How many children were playing in the garden when you reached there? Tamme bagichama Chama tyare ketla Kitla tyar ramta hata?

ત્યારે બીજી ક્રિયા ચાલતી હતી તેવું દર્શાવવા માટે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વપરાય છે દાખલા તરીકે દાખલા તરીકે હી વોઝ રીડિંગ અ બુક ધ ટેલિફોન રેંગ તે ચોપડી વાંચતો હતો ટેલિફોન ની રિંગ વાગી અહીંયા એવો અર્થ થાય છે કે જ્યારે ટેલિફોનની રીંગ વાગી તે વાંચતો હતો આમ તેની વાંચવાની ક્રિયા કોઈ ચોક્કસ સમયે ચાલુ હતી હવે જો આ વાક્યને જોડીને એક વાક્ય બનાવવું હોય તો તેના માટે વેન તથા વાйл નો ઉપયોગ થાય છે વેન વન હી વોઝ રીડિંગ અ બુક વેન ધ ટેલિફોન રંગ ટુ વેન ધ ટેલિફોન રંગ હી વોઝ રીડિંગ અ બુક 3. When he was reading a book, the telephone rang. 4. The telephone rang when he was reading a book. While 1. While he was reading a book, the telephone rang. 2. The telephone rang while he was reading a book. ઉપરના વાક્યોમાં આપણે જોયું કે એક ક્રિયા ચાલુ હતી ત્યારે બીજી ક્રિયા બને છે જે ક્રિયા ચાલુ હતી તે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ થી દર્શાવાય છે છે અને જે ક્રિયા તે સિમ્પલ પાસ્ટ ટેન્સ થી દર્શાવાય છે વેન નો ઉપયોગ સિમ્પલ પાસ્ટ તથા પાસ્ટ કન્ટિન્યુઅસ બંને ની આગળ થઈ શકે છે વાઇલ નો ઉપયોગ માત્ર પાસ્ટ કન્ટિન્યુઅસ આગળ જ થાય છે વેન અથવા વાઇલ વાળું

ક્વેશ્ચન વોટ અજય અજય ડુ વેન જ્યારે આવ્યો અજયે શું કર્યું આન્સર ઓફ ધ ટીવી એન્ડ ટોકડ ટુ પ્રવીણ અજયે ટીવી બંધ કર્યું અને પ્રવીણ સાથે વાત કરી ટુ ક્વેશ્ચન વોટ વોઝ અજય ડુઇંગ વેન પ્રવીણ કે જ્યારે પ્રવીણ આવ્યો ત્યારે અજય શું કરતો હતો